Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. શું આપ મને નિહાળી શકો છો સ્પષ્ટ? પ્રેયર હોમના સભ્યોને વિનંતી કરીશ કે તેઓ કોમેન્ટ કરીને જણાવશે. આપણે સભાની શરૂઆત કરીએ તે પહેલા શું તમે મને સ્પષ્ટપણે સાંભળી શકો છો? પ્રેઇઝ ધ લોર્ડ. જોયલ ક્રિશ્ચિયન, પ્રેઇઝ ધ લોર્ડ. યસ, ઓકે, પ્રેઇઝ ધ લોર્ડ. ઓકે, પ્રેઇઝ ધ લોર્ડ. ઓકે, સારું, આવો પ્રભુ યેસુ ખ્રિસ્તના પવિત્ર અને સામર્થી નામમાં આજની સભાની શરૂઆત કરીએ. પ્રભુનો આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું. આવો આપણે સાથે મળીને આજની પ્રાર્થનાની શરૂઆત કરીએ. આપણી આંખોને બંધ કરીએ, પ્રાર્થનામાં જોડાઈએ. સર્વશક્તિમાન, મારા જીવન પવિત્ર અને પ્રેમાળ પ્રભુ, આકાશો જેમનું રાજ્ય સન અને પૃથ્વી જેમનું પાયાસન છે, એવા અમારા મહાન પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારો આભાર માનીએ છીએ. તમારા પવિત્ર ગૌરવી અને પ્રતાપી નામને અમે કોટી કોટી ધન્યવાદ કરીએ છીએ. આજે આ સાતની પ્રભુ પિતા પ્રેયર હોમની ઓનલાઈન પ્રાર્થના સભામાં પ્રભુ અમે તમારું તમને આમંત્રણ આપીએ છીએ, તમારો આવકાર કરીએ છીએ, તમને વેલકમ કરીએ છીએ. હાલેલુયા પ્રભુ. આજની આ સાતની સભાને તમે આશીર્વાદિત કરો પ્રભુ. અત્યારે પ્રભુ તમે અમને જે આ સોશિયલ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જે માધ્યમથી અમે પ્રભુ વિશ્વાસીઓ તરીકે પ્રભુ એકબીજાને પ્રોત્સાહિત કરીએ, એકબીજા માટે પ્રાર્થના કરીએ, એકબીજાને વચનથી શિક્ષણ આપીએ અને તમારા વિશ્વાસ પર દ્રઢને મજબૂત થઈએ, ત્યારે પ્રભુ આજે મારી પ્રાર્થના છે. આજની આ સાંજની આ મીટિંગને પ્રભુ યેસુ ખ્રિસ્તના નામમાં પુષ્કળ આશીર્વાદિત કરો, મારી પ્રાર્થના છે. હાલેલુયા પ્રભુ. આભાર માનું છું આ પ્રેયર હોમના પ્રભુ પિતા, હાલેલુયા, સંચાલક ને માટે પ્રભુ અમિતભાઈ ઠાકોરને માટે તમારો આભાર માનું છું પ્રભુ, કે તમે તેમના હૃદયમાં આ વિચાર મૂક્યો કે આ પ્રમાણેનું ગ્રુપ ચલાવવામાં આવે, પ્રભુના સેવકોને આમંત્રણ આપવામાં આવે અને પ્રભુના વચનોથી વિશ્વાસીઓની આત્મા આત્મિક જીવનની ઉન્નતિ થાય. અને પ્રભુ પિતા, સતત 266 દિવસથી આ પ્રાર્થના સભા ચાલુ છે. તમે અદ્ભુત અને અજાયબ રીતે તમારા લોકોને વચનથી આશીર્વાદ આપ્યો છે, સંગતનો આશીર્વાદ આપ્યો છે, માટે મેં તમારી સ્તુતિ કરીએ છે. હાલેલુયા. અને આજની આ મીટિંગને પણ પ્રભુ યેસુ ખ્રિસ્તના નામમાં પુષ્કળ આશીર્વાદિત કરો પ્રભુ. હાલેલુયા. આ પ્રેયર હોમના એક એક સભ્યો યેસુ ખ્રિસ્તના નામમાં આશીર્વાદિત થાય, મારી પ્રાર્થના છે. આજે સાંજે જેઓ ઓનલાઈન જોડાયા છે, જેઓ ઓનલાઈન જોડાવા માટે જઈ રહ્યા છે, તેઓ સર્વને પ્રભુ મેં તમારા સામર્થ્ય હાથોમાં સોંપીએ છે. દરેક ઉપર તમારી કૃપા થવા દો, દરેકને તમે આશીર્વાદિત કરો. આજે પ્રભુ તમારા વચનથી દરેકની સાથે તમે વાત વ્યવહાર કરો, એવી પ્રાર્થના કરીએ છીએ. અમે બધા પણ તમારા સામર્થ્ય હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ. હું જ નિર્બળ પાત્રને તમારા સામર્થ્ય હાથોમાં સોંપું છું, મારી સહાય તથા મદદ કરો. અને તમારા વચનો પવિત્ર આત્માના સામર્થ્યથી બોલવા માટે તમે મને કૃપા પૂરી પાડો, એવી પ્રાર્થનાને વિનંતી કરું છું પ્રભુ. મારી પ્રાર્થના સાંભળી માટે આભાર માનતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના જરીના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો પિતા, આમેન. પ્રેઇઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. આવો આ સમયે ગીતો ગાઈને આપણે પ્રભુની આરાધના કરીએ અને તમે મારી સાથે આરાધનામાં જોડાઈ શકો છો. આપણે ગીત ગાઈશું, રાજાઓ કા રાજા પ્રભુઓ કા પ્રભુ હૈ. હાલેલુયા. આ ગીત ગાઈ આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુની સ્તુતિ કરીએ. તમે મારી સાથે પ્રભુની આરાધનામાં જોડાઈ શકો છો અને પ્રભુને મહિમા આપી શકો છો. હાલેલુયા.
Thank you.
Yeah, go.
धन्यवाद प्रभु, हालेलुया। हे अमारा जीवन प्रभु, अमे तमारी स्तुति करिए छे, तमारो आभार मानिए छे, तमारा पवित्र नाम ने कोटी कोटी धन्यवाद करिए छे। आ सुंदर दिवस प्रभु तमे अमारा जीवन में आप्यो माटे आभार। अत्यारे अमे गीतो स्तोत्रो गाई तमारी आराधना करी छे, તમારા બાળકોને તમારામાં આનંદિત કરો, આશીર્વાદિત કરો, ઉત્સાહિત કરો, વિશ્વાસથી ભરપૂર કરો, હાલેલુયા। અને પ્રભુ હવે પછીના સમયમાં જ્યારે તમારા વચનથી હું બોલનાર છું, પ્રભુ મારા મુખની વાણી તમે બનો, અને લોકો સાંભળે એટલું જ નહીં, એ વચન પર વિશ્વાસ કરવા માટે, એ વચન પ્રમાણે પ્રભુ તેઓ આશીર્વાદ પ્રાપ્ત કરે, એ પ્રમાણે જીવન જીવે, એ માટે કૃપા આપો। પ્રભુ યેશુના નામમાં પ્રાર્થના કરું છું, આમેન આમેન। Hallelujah. Praise the Lord. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે પ્રભુએ આ સુંદર તક મારા જીવનમાં આપી કે હું આપની મધ્યે પ્રભુના વચનો લાવું, અને વિશેષ કરીને આભાર માનું છું પ્રેયર હોમના આયોજક અમિતભાઈ ઠાકોરને માટે કે જેમણે મને વચનની સેવાને માટે આ તક પૂરી પાડી છે, અને હું ઈશ્વરનો આભાર માનું છું કે પ્રભુએ મારા જીવનમાં અદ્ભુત કાર્ય કર્યું છે। અને જો કે હાલમાં હું આજે પણ કોરોના પોઝિટિવ છું, અને કોરોના પોઝિટિવ હોવાને લીધે મને થોડી વારે ખાંસી ને એ બધું આવે છે। ગત દિવસોની અંદર મને અને મારા આખા પરિવારને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, અને એમાં મારી તબિયત બહુ જ કથળી ગઈ હતી, પરંતુ પ્રભુએ એ બધી જ પરિસ્થિતિઓની મધ્યે હું, મારા પત્ની, મારા મમ્મી અને મારો એક 2.5 વર્ષનો દીકરો છે, અમે બધા જ કોરોનાથી પોઝિટિવ થયા હતા, પરંતુ અમે પ્રભુ પર વિશ્વાસ રાખ્યો, પ્રાર્થનામાં લાગુ રહ્યા, અને પ્રભુએ અમને અદ્ભુત રીતે સાજાપણું આપ્યું છે। અને મારા 14 ડેઝના ક્વોરન્ટાઇનમાં છું, પિરિયડમાં છું અત્યારે, અને આજે 11 દિવસ થયા છે, હજુ 3 દિવસ પછીથી હું મારો રિપોર્ટ કરાવીશ, અને વિશ્વાસ કરું છું કે પ્રભુએ એ કોરોના રૂપી જીવલેણ બીમારીમાંથી પ્રભુએ મને અને મારા કુટુંબને અદ્ભુત રીતે સંભાળ્યું છે, પ્રભુએ સાજાપણું આપ્યું છે, પ્રભુએ સહાય કરી છે। એટલા માટે આજે આવા એક બાબતને ધ્યાનમાં રાખીને હું તમારી મધ્યે પ્રભુનું વચન લાવવાનો પ્રયત્ન કરીશ, હાલેલુયા। ફરીથી એક વખત અમિતભાઈ તમારો ખૂબ જ આભાર માનું છું, પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદિત કરે, તમારા પ્રયત્નોથી, મહેનતથી પ્રેયર હોમના જે સભ્યો છે એ લોકો પુષ્કળ આશીર્વાદિત થયા છે, અને ઘણા પ્રભુના સેવકો મારફતે પ્રભુનું વચન શીખવાની તક પ્રભુના બાળકોને મળી છે। આજે આપણે નીતિ વચનો તેનો 24મો અધ્યાય અને તેની 10મી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છીએ। આજનો મારો વિષય છે બી કરેજિયસ, હિંમતવાન થાવ, અને હું વિશ્વાસ કરું છું કે આ વચન દ્વારા પ્રભુ ચોક્કસ તમારી સાથે વાત અને વ્યવહાર કરશે। નીતિ વચનો 24મો અધ્યાય અને તેની 10મી કલમ તમે સ્ક્રીન પર મૂકી શકો છો, એ વચન ત્યાં લખવામાં આવ્યું છે, જો તું સંકટને દિવસે ના હિંમત થઈ જાય તો તારું બળ થોડું જ છે। નીતિ વચનો 24મો અધ્યાય 10મી કલમ કહે છે, જો તું સંકટના સમય ના હિંમત થઈ જાય તો તારું બળ થોડું જ છે। ભલા સંકટ અનેક રૂપે જીવનમાં આવે છે, સંકટ અનિશ્ચિત અને અણધાર્યું મારા અને તમારા જીવનમાં આવે છે। આપણા જીવનમાં સંકટ અનેક રૂપે, અનેક માધ્યમોથી મારા અને તમારા જીવનમાં આવતું હોય છે। ઘણી બધી વખત આપણા સ્વજનોનું મૃત્યુ થઈ જવું, આપણા સ્વજનોને અકસ્માત નડવો, લગ્ન જીવનની અંદર પ્રશ્નો ઉભા થવા, કુટુંબની અંદર વિખવાદ ઉભો થવો, કે પછી આર્થિક મુશ્કેલીઓ, નોકરી છૂટી જવી, બાળકોના પ્રશ્નો, અને આ લિસ્ટ બહુ મોટું થઈ શકે છે। આ બધા આપણા જીવનમાં આવતા સંકટો છે, મુશ્કેલીઓ છે, દુઃખો છે, અને ઘણી બધી વખત આ મુશ્કેલીઓ અને સંકટો આપણા જીવનમાં આવે છે, ત્યારે એ સંકટ આપણા જીવનમાં આવે છે ત્યારે સંકટમાંથી આપણે બહાર નીકળવાને માટે પ્રયત્ન કરીએ છીએ।
દરેક વ્યક્તિને તેનું પોતાનું અલગ દુઃખ અને સંકટ હોય છે. આજે તમે જ્યારે મારો સંદેશો સાંભળી રહ્યા છો ત્યારે કદાચ તમે પણ કોઈ પ્રકારના સંકટમાંથી પસાર થઈ રહ્યા હશો. કોઈ એવું સંકટ કે જે તમે બીજાને જણાવી શકતા નથી, બીજાને તમે વાત કરી શકતા નથી, પણ તમે અંદરો અંદર વ્યક્તિગત રીતે મેન્ટલી તમે એ સંકટનો સામનો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. અને એવા પ્રસંગો હોય છે વાલાઓ, માનવીય તરીકે એક આપણી સ્વાભાવિક ઈચ્છા અને લાગણી એવી છે કે આપણે સાચા પ્રભુની ભક્તિ કરીએ છીએ, સાચા પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, એટલે આપણા જીવનમાં દુઃખ કે તકલીફ આવવા જોઈએ નહીં. આ એક મને થોડી ખાંસી આવ્યા કરે એના માટે મને ક્ષમા પણ આપશો. માનવીય તરીકે જ્યારે આપણા જીવનમાં સંકટ આવે છે, મુશ્કેલી આવે છે, ત્યારે આપણે તેનો સ્વીકાર કરવા માટે તૈયાર હોતા નથી. અને ઘણી બધી વખત આપણી વિચારધારા એવી પણ હોય છે કે ભાઈ હું પ્રભુને પ્રાર્થના કરનાર વ્યક્તિ છું, બાઇબલ વાંચનાર વ્યક્તિ છું, દાન ધર્મ કરનાર વ્યક્તિ છું, પ્રભુના સેવકોને માન આપનાર વ્યક્તિ છું, અને એટલા માટે મારા જીવનમાં સંકટ ના આવવું જોઈએ. આપણે આપણા જીવનમાં સંકટનો સ્વીકાર કરવા માટે તૈયાર હોતા નથી. અને સંકટ આવે છે તો એ સંકટ આવે ત્યારે ઘણી બધી વખત જેમ બાઇબલ કહે છે કે આપણે ના હિંમત થઈ જઈએ છીએ. સંકટ આવે છે ત્યારે આપણને અંદરથી તોડી પાડે છે. સંકટ આવે છે ત્યારે આપણે અંદરથી એટલા બધા ભાગી પડીએ છીએ કે એ પરિસ્થિતિનો, એ સંકટનો સામનો કરવા માટે આપણે તૈયાર થતા હોતા નથી. અને એટલા માટે નીતિવચનો 24:10 કલામમાં કહે છે કે જો સંકટના સમયે તું ના હિંમત થઈ જાય, જો તું તારું કરે છે, તારી જે બળ છે એને લોસ કરે, તો તારું બળ એ થોડું છે. વાલાઓ, આપણે બાઇબલ, આપણને બાઇબલનો જ્યારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ છીએ ત્યારે એક વસ્તુ આપણને બહુ સ્પષ્ટપણે શીખવા મળે છે. ગીતશાસ્ત્ર તેનો 34 અધ્યાય ને તેની 19 કલમમાં કહે છે કે ન્યાયી માણસના માથે ઘણા સંકટ આવે છે. ન્યાયી માણસના માટે ન્યાયી કોણ છે? બાઇબલ એક રીતે કહે છે કે કોઈ ન્યાયી નથી, એક પણ નથી, પરંતુ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાના લીધે બાઇબલ કહે છે કે આપણને વિના મૂલ્યે ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. બાય ફેઇથ વી આર રાઇટિયસ ઇન જીસસ ક્રાઇસ્ટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે વિશ્વાસ કરવાના કારણે વિના મૂલ્યે ન્યાયી ઠરાવવામાં આવ્યા છીએ. અને ન્યાયી છે એટલા માટે આ ગીતશાસ્ત્ર 34:19 આપણા માટે પણ એ પુરવાર થાય છે કે ન્યાયી માણસના માથે ઘણા સંકટો આવે છે. બાઇબલમાં જેટલા પણ વિશ્વાસના યોદ્ધા થઈ ગયા, બાઇબલમાં જેટલા પણ લોકોએ પ્રભુ પર ભરોસો રાખ્યો, પ્રભુનો ભય રાખીને જીવન જીવ્યા, એ દરેકના જીવનમાં સંકટો આવ્યા છે. એ દરેકના જીવનમાં અણધારી મુશ્કેલીઓ આવી છે. એ દરેકના જીવનમાં અણધારી મુશ્કેલીઓ આવી છે, પણ એ સંકટના સમયે તે લોકો ના હિંમત થયા નથી. એ સંકટના સમયે તેમણે પ્રભુનો નકાર કર્યો નથી. એ સંકટના સમયે તેઓએ પ્રભુને છોડી દીધા નથી. સૌપ્રથમ જો આપણે બાઇબલમાં વાત કરીએ તો ઇબ્રાહીમની વાત. ઇબ્રાહીમ એ પ્રભુ પર હઠેટપૂર્વક વિશ્વાસ રાખનાર અને પ્રભુની આજ્ઞાનું પાલન કરનાર, પ્રભુ પર એટલો બધો પ્રેમ રાખનાર વ્યક્તિ હતો, જેના માટે પ્રભુએ કહ્યું કે એ મારો મિત્ર છે. ઈશ્વરે ઇબ્રાહીમને પોતાના મિત્રનો દરજ્જો આપ્યો. પણ એ ઇબ્રાહીમ જે વિશ્વાસથી પ્રભુની આજ્ઞાઓનું પાલન કરનાર વ્યક્તિ હતો, પોતાના દીકરાને પણ પ્રભુ માટે પાછો ના રાખે એવો વ્યક્તિ હતો, એ ઇબ્રાહીમના જીવનમાં અનેક સંકટો આવ્યા. એણે વિશ્વાસથી પોતાનો દેશ, પોતાના સગાવાળા છોડ્યા, પણ જ્યારે તે પ્રભુમાં આગળ વધ્યો ત્યારે દુકાળનો તેણે સામનો કરવો પડ્યો. એ આગળ વધતો ગયો, પોતાની પત્નીને બહેન બનાવવી પડી, અને પોતાની પત્નીને બીજા રાજાના હાથમાં પત્ની તરીકે સોંપવાનો વારો આવ્યો. એટલું જ નહીં વાલા, લોત જેને તેણે પોતાની સાથે રાખ્યો હતો, એ લોત અને ઇબ્રાહીમની વચ્ચે પણ તકરાર ઊભી થઈ, અને ત્યાં પણ પ્રશ્નો. ઇબ્રાહીમના જીવનમાં પણ કૌટુંબિક પ્રશ્નો હતા,
સારાઈ અને હાગારી મધ્ય જે બધા પ્રશ્નો ઉભા થયા, અને સારાઈ એ ભાંજ હતી, કેટલા બધા પ્રશ્નો ઇબ્રાહીમના જીવનમાં હતા, સંકટો તેના જીવનમાં હતા. પણ આપણે જાણીએ છીએ કે એ સંકટો ઉપર ઇબ્રાહીમ, એ સંકટના સમયમાં ઇબ્રાહીમ ક્યારે પણ ના હિંમત થઈ જતો નથી, એ પ્રભુ પર ભરોસો રાખીને આગળ વધે છે. બાઇબલનું બીજું પાત્ર આપણે જોઈએ તો યુસફ, ઉત્પત્તિ તેના 37મા અધ્યાયની અંદર 37, 39, 40 અધ્યાયમાં યુસફની વાત કરવામાં આવી છે. યુસફ એ ખરેખર પોતાની જુવાનીના દિવસોથી ઈશ્વરનો ભય રાખનાર વ્યક્તિ હતો. તેણે કોઈ પણ ભૂંડું કર્યું નહોતું, પોતાના ભાઈઓનો પણ તેણે કઈ ભૂંડું કર્યું નહોતું, અને તેમ છતાં 17 વર્ષની ઉંમરથી યુસફના જીવનમાં પ્રશ્નોનો આરંભ થઈ જાય છે, સંકટોનો આરંભ થઈ જાય છે. યુસફના ભાઈઓ તેનો દ્વેષ કરે છે, તેનો તિરસ્કાર કરે છે. તમે વિચાર કરો કે 12 ભાઈઓ છે, એમાંથી 10 એવા ભાઈઓ છે જે એનો તિરસ્કાર કરે છે, એનો દ્વેષ કરે છે. કેવી પરિસ્થિતિઓ હોય જ્યારે બાળપણમાં બધા ભાઈઓ સાથે રમવાનું હોય, એવા સમયે એક 10 ભાઈઓનું ગ્રુપ છે એ યુસફનો તિરસ્કાર કરે છે, તેનો દ્વેષ કરે છે, તેને સ્વીકારવા માટે તૈયાર નથી, તેને પ્રેમ કરવા માટે તૈયાર નથી, તેની સાથે રમવા માટે તૈયાર નથી. નાનપણથી જુવાનીના દિવસોથી યુસફ જીવનમાં સંઘર્ષનો સામનો કરે છે, સંકટનો સામનો કરે છે. એના પોતાના ભાઈઓ એને ખાડામાં નાખી દે છે, એના પોતાના ભાઈઓ એને વેચી દે છે. પોતીફારના ઘરમાં જ્યારે તે જાય છે, એક વિશ્વાસુ ચાકર તરીકે એ બહુ જ પ્રામાણિકતાથી ત્યાં એક કારભારી તરીકે પણ પોતાની ફરજો પૂરી કરે છે. પણ એ યુસફના જીવનમાં સંકટો પીછો છોડતા નથી, ત્યાં પણ એ ખોટી રીતે ફોલ્સ મીટું, જેમ મીટુની ઝુંબેશ ચાલે છે એમ યુસફ ઉપર પણ મીટુનો આરોપ પોતીફારની પત્નીએ લગાવ્યો, અને જે પાપ યુસફે કદી કર્યું જ નથી એ પાપને માટે એને કેદખાનામાં પડવું પડ્યું, સંકટ એના જીવનમાં પણ આવ્યું. પણ આ સંકટના સમયે બાલાઓ બાઇબલ આપણને ક્યાંય કહેતું નથી કે યુસફ ના હિંમત થઈ ગયો. બાઇબલ આપણને કહે છે કે યુસફ, ઈશ્વર યુસફની સાથે હતા અને તે લોકોની દ્રષ્ટિમાં કૃપા પામતો ગયો. અને એક સમય એવો આવ્યો કે સંકટોનો સામનો કર્યા પછીથી પરમેશ્વરે યુસફને આદર આપ્યો. બાઇબલના બીજા પાત્રો મૂસા, શાદ્રક, મેશક, અબેદનગો, દાનિયેલ, નવા કરારની અંદર પ્રેરિત પાઉલ, પિત્તર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો, બહુ મોટી યાદી આપી શકાય કે જે લોકોએ જીવનમાં સંકટનો સામનો કર્યો, પણ એ લોકો સંકટના સમયે ના હિંમત થઈ ગયા નથી. હાલેલુયા. વાલો, આપણી તકલીફ એ છે, સંકટ આવે છે ત્યારે ખ્રિસ્તીઓ તરીકે, પ્રભુના લોકો તરીકે આપણે પ્રભુનું વચન વાંચીએ છીએ, બાઇબલ વાંચીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, સંદેશાઓ સાંભળીએ છીએ, પણ જે સંકટ આવે છે એ સંકટ આપણા માટે એસિડ ટેસ્ટ જેવું હોય છે, એ આપણા વિશ્વાસની પરખ કરનારું હોય છે. આપણે સંકટ આવે છે ત્યારે ખરેખર તો પારખ થાય છે કે આપણે ખરેખર પ્રભુ પર કેટલો પ્રેમ રાખીએ છીએ. સંકટ આવે છે ત્યારે એ બાબત નક્કી થાય છે કે ખરેખર આપણે કેટલા આત્મિક છીએ. સંકટ આવે છે ત્યારે એ બાબત ખરેખર તો પુરવાર થાય છે કે આપણે ખરેખર પ્રભુ પર કેટલો બધો પ્રેમ રાખીએ છીએ. આપણો પ્રભુ પ્રત્યેનો વિશ્વાસ, પ્રભુ પ્રત્યેનો આપણો પ્રેમ, પ્રભુ પ્રત્યેની આપણી હઠેટ પૂર્વકની ઈચ્છાઓ, એ બધું જ્યારે મારા ને તમારા જીવનમાં સંકટ આવે છે ત્યારે આપણી પાસે એક અવસર હોય છે કે આપણે સાબિત કરીએ કે મારા જીવનમાં ગમે તે પ્રોબ્લેમ કેમ ના આવે, મારા જીવનમાં ગમે તે સંકટ કેમ ના આવે, હું મારા પ્રભુ પર વિશ્વાસ કરું છું, મારા પ્રભુ પર ભરોસો રાખું છું, મારા પર પ્રભુ પર, મારા પ્રભુને હું પ્રેમ કરું છું, અને હું હઠેટપૂર્વક તેમને પ્રેમ કરવાનો, તેમને વિશ્વાસ કરવાનો, તેમના ઉપર વિશ્વાસ રાખવાનો, તેમના ઉપર ભરોસો રાખવાનો હું જારી રાખીશ. પણ વાલાઓ, તકલીફની બાબત એ છે કે આજે ઘણા બધા ખ્રિસ્તીઓ બાઇબલ વાંચે છે, પ્રાર્થના કરે છે, ઉપવાસ પણ કરે છે, દાન ધર્મ કરે છે, પણ જેવું સંકટ તેમના જીવનમાં આવે છે, મુશ્કેલી તેમના જીવનોમાં આવે છે, એ લોકો પ્રભુ તરફથી પોતાની પીઠ ફેરવે છે. એ લોકો એવા શોર્ટકટ્સ, એવા કોઈ રસ્તાઓ અપનાવવાનો પ્રયત્ન કરે છે જેનાથી તેમને એમની સમસ્યાઓમાંથી, સંકટમાંથી ઝડપથી છુટકારો મળે. હું તમને એક વચન વંચાવવા માગું છું. પુનર્નિયમનો પુસ્તક તેનો 13મો અધ્યાય
તેની 1-5 કલમ તમે વાંચો. પુનર્નિયમ તેનો 13મો અધ્યાય 1-5 કલમ આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે, જો તારી મધ્યે કોઈ પ્રબોધક અથવા સ્વપ્નખોર ઊભો થાય ને જે વિશે તું જાણતો નથી એવા અન્ય દેવી દેવીઓ વિશે તે એમ કહે, ચાલો આપણે તેઓની પાછળ ચાલીએ ને આપણે તેઓની સેવા કરીએ ને તેના ટેકામાં તે તને કોઈ ચિહ્ન કે ચમત્કાર બતાવવાનું કહે ને તેના કહ્યા પ્રમાણે ચિહ્ન કે ચમત્કાર થાય, તો પણ તું તે પ્રબોધકના શબ્દોને કે સ્વપ્નખોરને ગણકારતો નહીં, કેમ કે યહોવા તમારા ઈશ્વર તમારી પરીક્ષા કરે છે કે તમે તમારા ખરા અંતકરણથી ને તમારા ખરા જીવથી યહોવા તમારા ઈશ્વર પર પ્રેમ કરો છો કે નહીં તે જણાય. તમે યહોવા તમારા ઈશ્વરની પાછળ ચાલો, તમે યહોવા તમારા ઈશ્વરની પાછળ ચાલો ને તેમનો ડર રાખો ને તેમની આજ્ઞાઓ પાળો ને તેમનું કયું કરો ને તમે તેમની સેવા કરો ને તેમને વળગી રહો અને તે પ્રબોધકને અથવા તે સ્વપ્નખોરને મારી નાખો, કેમ કે યહોવા તમારા ઈશ્વર જે તેમને મિસર દેશમાંથી કાઢી લાવ્યા ને જેમણે બંદીખાનામાંથી તને છોડાવ્યો તેમની વિરુદ્ધ બંડખોર વાત તે બોલ્યો છે, એ માટે કે જે માર્ગમાં ચાલવાની યહોવા તારા ઈશ્વરે તને આજ્ઞા કરી છે તેમાંથી તે તને ભમાવી દે, એવી રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરે. જ્યારે આપણા જીવનમાં બીમારી આવે, એક સાધારણ ઉદાહરણ આપું કે તમે પ્રભુના લોક છો અને તમારું બાળક બીમાર થઈ જાય છે, એ રાત્રે રડ્યા કરે છે, શાંત થતું નથી, ત્યારે તમે તેના માટે પ્રાર્થના કરી, સેવકે પ્રાર્થના કરીને તેમ છતાં જો તમારા બાળકને રાહત ના મળી અને તમારા પડોશમાંના કોઈ વ્યક્તિએ તમને એવું કહ્યું કે કામ કરો અને થોડું લીંબુ ને મરચા એ કરી દો એટલે એને સારું થઈ જશે, તો એ સમયે તમારો પ્રેમ તમારા બાળક પર એટલો બધો હોય કે તમે પ્રભુના વચનની વિરુદ્ધમાં જઈને જે બાબત પ્રભુએ કરવાની ના પાડી છે એ બાબત કરતા હોવ છો. મેં ઘણા બધા ખ્રિસ્તીઓને જોયા છે જે લોકો એમના બાળકોને માથે કે પછી કપાળમાં કાળી મેસ આંજે છે કે નજર ના લાગી જાય, બાળકોને કાળો દોરો બાંધે છે એ સારું કે તેમને નજર ના લાગી જાય, અને બીજા ઘણા બધા સિક્રેટલી છાની છુપી રીતે એ લોકો એવા કામો કરતા હોય છે. એ લોકોનો પ્રભુ પર વિશ્વાસ તો છે, ખ્રિસ્તી તો છે, પણ અંદર ખાને સંકટમાંથી બચવા માટેના બીજા પણ શોર્ટકટ્સ એ લોકો એમના જીવનમાં અપનાવતા હોય છે. હું તમને કહેવા માંગુ છું કે આ પ્રભુની દ્રષ્ટિમાં પાપ છે, પ્રભુની દ્રષ્ટિમાં એ સંકટમાંથી બહાર આવવા માટેનો રસ્તો નથી, જેને પ્રભુનું વચન કહે છે કે પ્રભુ કોઈ એવો સ્વપ્નખોર, કોઈ એવા બાબાઓ, કોઈ એવા લોકો જેમના દ્વારા ચમત્કારો થતા હોય, જેમના દ્વારા આપણને સાજું પણ મળવાની ખાતરી હોય, પણ જો એ બાઇબલનો માર્ગ નથી, જો ત્યાં પ્રભુનો મહિમા થતો નથી, જો ત્યાં પ્રભુના નામ પવિત્ર મનાવવાનું નથી, તો એવું સાજાપણું પ્રાપ્ત કરવાનો, એવા માધ્યમો સંકટમાંથી બહાર આવવા માટેના એવા માધ્યમો અપનાવવાનો એ કોઈ અર્થ રહેતો નથી. બાળક એ બાબતો આપણા જીવનની અંદર સંકટ અને મુશ્કેલીઓ લઈ આવશે. વધારે હું ઘણી બધી વખત લોકોને ચેતવણી આપતો હોઉં છું કે જ્યારે તમારા જીવનમાં સંકટ આવે છે ત્યારે જોશ જોવડાવવાનું પાપ કે પછીથી બીજા દેવી દેવતાઓની પાસે જવાની વાત ના કરશો, કેમ કે તમે જાઓ છો ને કદાચ તમને સાજાપણું મળી પણ જાય, પણ યાદ રાખજો કે તમે 4 ગણી મુશ્કેલીઓ તમારી સાથે લઈને પાછી આવશો. કદાચ એક દોરો બાંધવાથી કદાચ તમને એવું લાગે કે તમને રાહત થઈ ગઈ, પણ યાદ રાખજો કે તમે એક દુષ્ટતાના લશ્કરને તમારા ઘરની અંદર લઈને આવો છો અને પાછળથી જે સમસ્યાઓનો સામનો તમે તમારા ઘરની અંદર કરશો એ બહુ ભયંકર હશે. અને એટલા માટે વાલાઓ ઘણી વાર પ્રભુ આપણી પરીક્ષા કરતા હોય છે. સંકટ આવે ત્યારે આપણા વિશ્વાસની પરીક્ષા છે, એસિડ ટેસ્ટ છે આપણા માટે કે શું એવી પરિસ્થિતિઓની અંદર પણ આપણે પ્રભુ પર ભરોસો રાખવાનું, પ્રભુ પર જ વિશ્વાસ રાખવાનું ચાલુ રાખીએ છીએ. આજે ઘણા બધા લોકો ખ્રિસ્તી તરીકે જીવન જીવે છે, ઓળખાય છે, પણ જ્યારે સંકટ આવે છે ત્યારે બહુ જલ્દીથી એ લોકો બીજા રસ્તાઓ અપનાવે છે, જે એક દુઃખની બાબત છે. વાલાઓ મારે ને તમારે આ બાબત સંબંધી બહુ જ સાવધાન રહેવાની જરૂર છે.
આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ. સંકટના સમય જો તમે ના હિંમત થઈ જાઓ તો તમારું બળ થોડું છે. આપણે યુસફનો દાખલો લઈએ, ઇબ્રાહીમનો દાખલો લઈએ, દાનિયલનો દાખલો લઈએ, શાદ્રક મેશાક અબેદનગોનો દાખલો લઈએ, પિત્તરનો દાખલો લઈએ, પ્રેરિત પાઉલનો દાખલો લઈએ, આપણા પ્રભુ યેશુ ખ્રિસ્તનો દાખલો લઈએ, એ બધાને જીવનમાં સંકટનો સામનો કર્યો. પણ એ લોકોએ ક્યારે પણ સંકટના સમયે પ્રભુને છોડીને બીજો કોઈ રસ્તો અપનાવ્યો નથી, બીજી કોઈ બાબતો એને એ લોકોએ અપનાવી નથી. નીતિ વચનો તેનો 28મો અધ્યાય ને તેની પહેલી કલમ કહે છે, કોઈ માણસ પાછળ પડ્યું ન હોય તો પણ દુષ્ટ માણસ નાસી જાય છે. કોઈ પાછળ પડ્યું ના હોય તો પણ દુષ્ટ માણસ નાસી જાય છે. પણ પછી તેનો ભાગ છે કે જે પણ નેકીવાન, નેકીવાનો સિંહના જેવા બળવાન હોય છે. હાલેલુયા. નેકીવાનો સિંહના જેવા હિંમતવાન હોય છે. જો તમે ન્યાયી છો, નેકીવાન છો, પ્રભુ પર ભરોસો રાખો છો તો સંકટના સમયમાં તમે સિંહ જેવા બળવાન થશો, સિંહ જેવા હિંમતવાન થશો. સિંહ ક્યારે પણ એના શિકારને જોઈને પીછેહટ કરતો નથી. વાલો, હું અને તમે પણ જેઓ પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, આપણે સંકટના સમયે ના હિંમત થવાની જરૂર નથી. મારા જીવનમાં સંકટ આવ્યું, અમે આખો પરિવાર કોરોના પોઝિટિવ થયા, મને પ્રભુ એટલી કૃપા આપી, હું બિલકુલ ના હિંમત થયો નથી. મેં પ્રભુ પર ભરોસો રાખ્યો કે આ જીવન એ પ્રભુએ આપ્યું છે અને આ જીવન લેવાનો અધિકાર પણ કેવળ પ્રભુના છે. ઈશ્વરે જેટલા દિવસો મારા માટે આ પૃથ્વી ઉપર નક્કી કર્યા છે એમાંથી એક દિવસ એક ક્ષણ પણ કોઈ ઓછું કરી શકતું નથી. સંકટ આવે છે ત્યારે ના હિંમત થવાને બદલે આપણે પ્રભુ પર વિશ્વાસ રાખીએ. બોલાવો, પ્રભુ પર દ્રઢ ભરોસો રાખીએ અને પ્રભુ તમારી ચોક્કસ સહાય અને મદદ કરશે. વાલાઓ, આજે ઘણા બધા લોકો ખ્રિસ્તી જીવનને બહુ સરળ જીવન માની બેઠા છે અને વર્તમાન સમયની અંદર જે ઘણા બધા સંદેશાઓ તમે સાંભળો છો એ ખાલી આપણી માનસિક અને બૌદ્ધિક જરૂરિયાતોને પૂરી પાડવા પૂરતા સીમિત હોય છે અને જેની અંદર વધારે પડતું સાજાપણું અને ભૌતિક આશીર્વાદોને પ્રાધાન્યતા આપવામાં આવતી હોય છે. અને એટલા માટે વિશ્વાસી તરીકે આપણે એવું માની લઈએ છીએ કે પ્રભુમાં વિશ્વાસ કર્યો એટલે આપણા જીવનમાં બધું સારું થઈ ગયું. પ્રભુ પર વિશ્વાસ કર્યો એટલે હવે આપણા જીવનમાં કોઈ દુઃખ કે તકલીફ કે મુશ્કેલી નહીં આવે અને આપણે બહુ સારું જીવન જીવી શકીશું. પરંતુ પ્રભુ યેશુ ખ્રિસ્તે તો આપણને એવું કહ્યું કે તમને જગતમાં સંકટ છે, તમને જીવનમાં સંકટ છે. યોહાનની લખેલી સુવાર્તા તેના 16મા અધ્યાયની 33મી કલમમાં પ્રભુએ કહ્યું, મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને વચનો કહ્યા છે, કેમ કે તમને જગતમાં સંકટ છે પણ હિંમત રાખો, મેં જગતને જીત્યું છે. પ્રભુ યેશુ ખ્રિસ્તે પણ કહ્યું કે તમને જગતમાં સંકટ છે, આપણે આ જગતના નથી પણ આપણે આ જગતમાં છીએ ત્યાં સુધી સંકટનો સામનો મારે ને તમારે કરવો પડશે. કૌટુંબિક પ્રશ્નો આવશે, નાના મોટા નાની મોટી તકરારોનો તમારે ને મારે સામનો કરવો પડશે. ઈર્ષાને અદેખાઈનો ભોગ તમે અને હું બનીશું, જેનું આપણે કંઈ ભૂંડું કર્યું નથી, બગાડ્યું નથી, એ વ્યક્તિ પર તમારી ને મારી ઉપર કાદવ કીચડ ઉછાળી શકે છે. તમે બીજાનું સારું કર્યું એના બદલામાં તમને સારો એના બદલામાં તમને ખરાબ પ્રતિફળ મળ્યું. આ બધા જ અનુભવોમાંથી વાલાઓ મારે ને તમારે પ્રસાર થવું પડશે. પણ યાદ રાખીએ, જો આપણે નેકીવાન છીએ તો સિંહના જેવા હિંમતવાન છીએ. આપણો જે એસિડ ટેસ્ટ થાય છે એમાં પ્રભુ આપણી જ્યારે વિશ્વાસની પરખ કરે છે, આપણી જે વિશ્વાસની પરીક્ષા થાય છે એમાં આપણે ખરા ઉતરવાનું છે, પાર ઉતરવાનું છે, ના હિંમત થઈ જવાનું નથી. પ્રભુએ કહ્યું છે કે સંકટ છે પણ હિંમત રાખો, મેં જગતને જીત્યું છે. પ્રભુ યેશુ ખ્રિસ્તે જગતને જીત્યું છે અને એ પ્રભુ તમને અને મને પણ પવિત્ર આત્માનું સામર્થ્ય આપશે કે તમે તમારા જીવનની એ પરિસ્થિતિઓ પર જય પ્રાપ્ત કરી શકો. તમારા બાળકોના પ્રશ્નો છે, લગ્ન વિષયક પ્રશ્નો છે, આર્થિક મુશ્કેલીઓ છે અને કૌટુંબિક પ્રશ્નો છે, લડાઈ છે, ઝઘડા છે, તકરારો છે, નોબડી અન્ડરસ્ટેન્ડ્સ યુ, તમને કોઈ સમજી શકતું નથી, એ બધી જ પરિસ્થિતિઓ તમે એક પ્રભુના દીકરા કે દીકરી તરીકે ફેસ કરી રહ્યા છો. પણ એ ચેલેન્જ, એ ટ્રબલ, એ સ્ટ્રગલને ફેસ કરવાનું ચાલુ રાખો, કેમ કે જેમ પ્રભુ યેશુ ખ્રિસ્તે, હાલેલુયા, પ્રભુ યેશુ ખ્રિસ્તે જેમ સંકટ ઉપર જય પ્રાપ્ત કર્યો છે
હાલેલુયા. પ્રભુ યેશુ ખ્રિસ્ત કહે છે, હું જુઓ હું મોયેલો હતો પણ હવે જીવતો છું, અને મરણ તથા હાદેસની ચાવી કુચીઓ મારી પાસે છે. આપણો પ્રભુ યેશુ ખ્રિસ્ત મરણ પામ્યો, એ પ્રભુ યેશુ ખ્રિસ્તે ઉઠાવેલા દુઃખ અને સંકટને દર્શાવે છે, પણ એ કહે છે કે હું મોયેલામાંથી જીવતો થયો છું. એ આપણા પ્રભુ યેશુ ખ્રિસ્તના વિજયને દર્શાવે છે. જેમ પ્રભુ યેશુ ખ્રિસ્તે સંકટ ઉપર હાલેલુયા જય પ્રાપ્ત કર્યો છે, એવી રીતે પ્રભુ તમને અને મને પણ જય પ્રાપ્ત કરવાની કૃપા આપશે. હાલેલુયા. વાલાઓ, પ્રભુનું વચન પ્રેરિતોના કૃત્યો તેના 14મા અધ્યાયની 22મી કલમમાં કહે છે કે આપણને સ્વર્ગના રાજ્યમાં ઘણા સંકટમાં થઈને પાર્થ પડશે. હાલેલુયા. પ્રેરિતોના કૃત્યો તેના 14મો અધ્યાય 22મી કલમ કહે છે, તેઓએ શિષ્યોના મન દ્રઢ કરતા તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કર્યો. હાલેલુયા. તેઓએ શિષ્યોના મન દ્રઢ કરતા તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કર્યો અને કહ્યું કે આપણે ઘણા સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડશે. હા વાલાઓ, પ્રભુના લોકો તરીકે ઘણા સંકટોમાં થઈને આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવાનો છે. પ્રભુના રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા ઘણા બધા પડકારોનો સામનો આપણે કરવો પડશે. આજે ઘણા બધા લોકોના જીવનમાં ખ્રિસ્તી મંડળી શરૂઆતથી એ સતાવણી, દુઃખ, સંકટનો સામનો કરતી આવી છે. શરૂઆતની મંડળીનો ઇતિહાસ વાંચીએ છે તો એ લોકો ક્યારેય શાંતિથી બેઠા નથી. જીવના જોખમે એ લોકોએ પ્રભુનું કાર્ય કરવાનું ચાલુ રાખ્યું. જીવના જોખમે એ લોકોએ સુવાર્તા પ્રગટ કરવાની ચાલુ રાખી, પ્રભુની વાતનો પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું, અને માટે એ લોકોના જીવનમાં સંકટ આવ્યું, માટે એ લોકોએ સતાવણીનો સામનો કરવો પડ્યો, માટે એ લોકોનો વિરોધ થયો, માટે એ લોકોએ અપમાનિત થવું પડ્યું, નિંદિત થવું પડ્યું અને પ્રભુ માટે શહીદ થવું પડ્યું. આજે ઘણીવાર આપણા જીવનમાં કોઈ તો સંકટ કે દુઃખ નથી, આપણે આપણા ઘરોની અંદર બહુ આરામદાયક જીવન જીવી રહ્યા છે. એનું કારણ એ પણ હોઈ શકે છે વાલાઓ કે પ્રભુ આપણને જે રીતે પ્રભુનું કાર્ય કરવા માટે તેડું આપ્યું છે, જે રીતે દુઃખ ઉઠાવવા માટેનું આમંત્રણ પ્રભુએ મને ને તમને આપ્યું છે. બાઇબલ કહે છે કે આપણે પ્રભુ યેશુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ એટલું જ નહીં, પરંતુ તેમના નામની ખાતર દુઃખ ઉઠાવીએ માટે આપણને આ તેડું આપવામાં આવ્યું છે. ખ્રિસ્તી બુલાહટ એ દુઃખ સહન કરવા માટેની બુલાહટ છે. ખ્રિસ્તી તેડું એ સહન કરવા માટેનું તેડું છે. ખ્રિસ્તી જીવન એ તો સંઘર્ષનું જીવન છે, એ સંકટોનો સામનો કરવાનું જીવન છે વાલાઓ, અને એના માટે મારે ને તમારે તૈયાર રહેવાની જરૂર છે. મારા ને તમારા જીવનમાં કદાચ સંકટ ના હોય એનું કારણ એ પણ હોઈ શકે છે કે આપણે એક આરામદાયક જીવનનો જીવવાનો સ્વીકાર કરી લીધો છે. આપણે શરૂઆતની મંડળીની જેમ લોકો મધ્યે જવા માટે, લોકોને પ્રભુની વાત કરવા માટે, સુવાર્તા પ્રચાર કરવા માટે તૈયાર નથી. બાઇબલનો અભ્યાસ કરીએ, અંતિયોખની મંડળી 8મા અધ્યાયમાં, પ્રેરિતોના કૃત્યો 8મા અધ્યાયની અંદર સતાવણી થયા પછીથી મંડળી બે વિખેર થઈ ગઈ, અને જે લોકો અંતિયોખમાં ગયા એ લોકોએ સુવાર્તા પ્રચાર કર્યો. મંડળીના વિશ્વાસીઓ દ્વારા અંતિયોખની મંડળીની સ્થાપના થઈ હતી. વિશ્વાસીઓએ અંતિયોખની મંડળીની સ્થાપના કરી. આજે આપણે એક મંડળી છે, એ મંડળીને લઈને બેસી ગયા છે, એમાં આપણે પ્રભુની આરાધના કરીએ છીએ, પરંતુ મંડળીનું અસ્તિત્વ આ પૃથ્વી ઉપર પ્રભુ યેશુ ખ્રિસ્તના મહિમાને અર્થે દુઃખ ઉઠાવવા માટે અને પ્રભુ યેશુ ખ્રિસ્તનો મહાન ઉદ્ધારનો સંદેશ જે મને ને તમને આપવામાં આવ્યો છે, એ સંદેશો લોકો સુધી, નાશમાં જતા લોકો સુધી પહોંચાડવા માટે પ્રભુએ મને ને તમને મંડળી તરીકે રાખ્યા છે. વાળાઓ, મંડળી તરીકે આપણે એટલા માટે અસ્તિત્વ નથી ધરાવતા કે આપણે ફક્ત દર રવિવારે મળીએ, પ્રભુની આરાધના કરીએ અને બાકીનું આપણું જે જીવન છે એ આપણી ઈચ્છા અને મરજી મુજબ જીવી રાખીએ. પ્રભુએ મને ને તમને આ જીવનમાં તેડું એટલા માટે આપ્યું છે, એટલા માટે આપણો ઉદ્ધાર કર્યો છે કે જે લોકો નાશમાં જઈ રહ્યા છે એ લોકોને આપણે બચાવીએ, અને એ કરવા માટે મારે ને તમારે સંકટનો સામનો કરવો પડે. આજ ગઈકાલે પણ મેં એક વિડીયો ક્લિપ મારા ઉપર આવી કે મધ્યપ્રદેશની અંદર કોઈ એક મંડળીની અંદર વિરોધ થયો અને વિશ્વાસીઓને ત્યાં માર મારવામાં આવ્યો. આજે પણ લોકો પ્રભુની સુવાર્તા પ્રગટ કરે છે, નવી મંડળીઓ સ્થપાઈ છે, ત્યાં વિરોધ છે, ત્યાં સતાવણી છે, ત્યાં મુશ્કેલીઓ છે, જ્યાં પ્રભુનું કોઈ કામ નથી થતું ત્યાં શેતાને એ લોકોને ટ્રબલ નથી કરતો કે આ લોકો ડીએક્ટિવ જ છે, આ લોકોને ડીએક્ટિવ જ રહેવા દો.
તમે એક્ટિવ છો પ્રભુ માટે, કાર્યવંત છો, તો તમારે પડકારોનો સામનો કરવો પડશે, તો તમારે સંઘર્ષ કરવા પડશે, તો તમે સંકટનો સામનો કરશો. વાલાઓ આજે સાંજે પ્રભુ તમારા આત્માની સાથે વાત કરે. તમારા જીવનની અંદર તમે કોઈ પણ પ્રકારના સંકટનો સામનો કરી રહ્યા છો, એ આર્થિક સંકટ છે, એ આત્મિક સંકટ છે, એ માનસિક સંઘર્ષ છે, લગ્ન વિષયક પ્રોબ્લેમ છે, બાળકોને લગતા પ્રશ્નો છે, મંડળીને પ્રભુના સેવા કાર્યને લગતી બાબતો છે, સેવાના લીધે, વિશ્વાસના લીધે તમારે સંઘર્ષ કરવો પડે છે. તમે પ્રભુના માર્ગમાં હઠેપૂર્વક ચાલો છો એટલા માટે તમારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. વોટ એવર ઇટ મે બી, ગમે તે હોય, આજે રાત્રે પ્રભુ તમને વચનથી હિંમત આપો, પ્રભુ તમને વચનથી બળવાન કરો. અને વચન જેમ કહે છે કે નેકીવાનો સિંહના જેવા હિંમતવાન હોય છે, પ્રભુ તમને પણ હિંમતવાન બનાવો. તમારા જીવનનું દુઃખ પ્રભુ જાણે છે, તમારી મુશ્કેલીઓ પ્રભુ જાણે છે, પણ જો તમે તમારા જીવનની મુશ્કેલીઓ સંકટોનો સામનો પ્રભુના મહિમાને અર્થે કરો છો, તો પ્રભુ તમને યોગ્ય સમય એ સંકટોમાંથી બહાર કાઢશે અને તમને આદર આપશે, પ્રભુ તમને બ્લેસ કરશે, પ્રભુ તમને છોડશે નહીં. પણ એ સંકટના સમયે જો તમે કોઈ શોર્ટકટ સપનાઓ છો, પ્રભુને પ્રશ્નો કરી નાખો છો, પ્રભુને છોડી દો છો, પ્રભુના માર્ગમાંથી ભટકી જાઓ છો, અને પછીથી તમે દુનિયાની રીતે તમે જીવન જીવો છો. ઘણા બધા માલાકીના પુસ્તકમાં જેમ લખવામાં આવ્યું છે કે લોકોએ વિચાર કર્યો કે આપણે અમથો પ્રભુ પસ્તાવો કર્યો છે, પ્રભુના માર્ગમાં ચાલીએ છીએ. કેમ કે જે લોકો ભૂંડા છે એ લોકો સમૃદ્ધ થતા જાય છે, સફળ થતા જાય છે, અને એ લોકો આશીર્વાદિત થાય છે, અને એમની પાસે દુનિયાની બધી બાબતો છે. પણ જે લોકો પ્રભુના માર્ગમાં ચાલે છે, પ્રાર્થનામાં જીવન ગાળે છે, પ્રભુના ભયમાં જીવન ગુજારે, એમના જીવનમાં સંકટ છે, મુશ્કેલીઓ છે, વાલાઓ છે, તો તમને ધન્યવાદ કે તમે પ્રભુના માર્ગમાં છો. યુ આર ઓન રાઈટ ટ્રેક, તમે સાંકડા માર્ગ પર ચાલી રહ્યા છો, એટલા માટે તમારા જીવનમાં સંકટો છે, એટલા માટે તમારા જીવનમાં પડકાર છે, એટલા માટે તમે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો. યુ આર ઓન રાઈટ ટ્રેક. પણ જો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી નથી, તમારા જીવનમાં કોઈ તકલીફ નથી, અને બહુ સરળ જીવન તમારું છે, તો તમારે તમારા જીવન સંબંધી તપાસવાની જરૂર છે કે ખરેખર તમે સાંકડા માર્ગમાં ચાલી રહ્યા છો કે પછી પહોળો માર્ગ છે જેના ઉપર ઘણા બધા લોકો ચાલે છે, બહુ સરળ માર્ગ છે અને બહુ આસાન માર્ગ છે, એ માર્ગ ઉપર તમે ચાલી રહ્યા છો. પ્રભુ તમને હાલેલુયા આજે રાત્રે, હાલેલુયા પ્રભુ તમારી સાથે વાત કરે. માતીની લખેલી સુવાર્તામાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે હાલેલુયા કહ્યું કે જ્યારે ન્યાયપણાને લીધે તમારી સતાવણી થાય છે ત્યારે તમને ધન્ય છે. હાલેલુયા, ત્યારે લોકો મારા લીધે તમારા વિરુદ્ધમાં બોલશે, તરે તરેની ભૂંડી વાતો બોલે, ત્યારે કહે છે તમે આનંદ કરો તથા હરખાઓ. Be happy and rejoice. આનંદ કરો, હરખાઓ, કેમ કે આકાશનું રાજ્ય તમારું છે. હાલેલુયા. જ્યારે પ્રભુ માટે આપણે સહન કરવાનું થાય, પ્રભુ માટે સંકટ ઉઠાવવાનું થાય, આનંદ કરીએ. હાલેલુયા. મારું એક ફેવરિટ ગીત છે, વિશ્વાસ પર ખા જાયગા આનંદ સમજો, શૈતાન તુમકો ડરાયેગા આનંદ સમજો, હોગી પરીક્ષા ધીરજ બળેગા તપને કે પશ્ચાત સોના બનેગા આનંદ સમજો. હા વાલાઓ, જ્યારે તમારા વિશ્વાસની પરીક્ષા થાય છે, સંકટ આવે છે, સહન કરવાનું રાખો, સહન કરવાનું મન રાખો, અને વિશ્વાસની જે પરીક્ષા તમારા જીવનમાં આવે એમાં પાર ઉતરો. હાલેલુયા. અને પ્રભુ તમને ચોક્કસ આશીર્વાદિત કરશે. છેલ્લે હાલેલુયા બે વચનો વાંચીને હું સંદેશાને સમાપ્ત કરીશ. રોમનોને પત્ર તેનો 8મો અધ્યાય અને તેની 18મી કલમ. રોમનોને પત્ર તેનો 8મો અધ્યાય અને 18મી કલમ એવું કહે છે, કેમ કે હું માનું છું કે જે મહિમા આપણને પ્રાપ્ત થનાર છે તેની સાથે આ વખતના દુઃખો સરખાવવા જોગ નથી. હાલેલુયા. જે મહિમા, જે સુખાકારી, જે આશીર્વાદ મને ને તમને આપવામાં આવનાર છે, જે આશીર્વાદ, જે સુખાકારી પ્રભુએ તમારા ને મારા માટે સ્વર્ગમાં તૈયાર કરેલ છે, એની સાથે આ સંસારમાં પડનારા દુઃખો, આ જગતમાં આવનારા દુઃખો એ સરખાવવા યોગ્ય નથી. વી કેનોટ કમ્પેર. હાલેલુયા. જે સંકટો આપણને પડે છે એની સાથે જે સુખાકારી, જે મહિમા, જે આશીર્વાદ પ્રભુ આપણને આપનાર છે એની સાથે કોઈ, હાલેલુયા, સરખામણી થઈ ના શકે. એટલો મહાન આશીર્વાદ આપણને પ્રાપ્ત થનાર છે. એટલા માટે બીજો કરંથીઓને પત્ર તેનો 4થો અધ્યાય 16 અને 17મી કલમ પણ આપણે વાંચીએ. બીજો કરંથીઓને પત્ર તેનો 4થો અધ્યાય
તેની 16 અને 17મી કલમ કહે છે, એ કારણથી અમે ના હિંમત થતા નથી, પણ જો કે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામતું જાય તો પણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે. જો પ્રેરિત પાઉલ શું કહે છે, એ કારણથી અમે ના હિંમત થતા નથી. કેમ? કેમ કે અમારું બાહ્ય મનુષ્યત્વ આ શરીર છે એ નાશ પામતું જાય, એ ક્ષય થતું જાય, તો પણ અમારું આંતરિક મનુષ્યત્વ, આપણો ઇનર મેન, અંદર જે રિયલ મેન છે, એ કહે છે કે રોજ રોજ નવું થાય છે. અને આગળ કહે છે, કેમ કે અમારી થોડીક તથા ક્ષણિક વિપત્તિ અમારે માટે અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે. હાલેલુયા. આ સંસારમાં આપણને પડનારી થોડીક અને ક્ષણિક વિપત્તિ એ આપણા માટે વધારે અને સદાકાલિક મહિમા ઉત્પન્ન કરે છે. વાલાઓ, પ્રભુનો આભાર માનીએ, કેમ કે આ દુઃખ આપણને વધારે સારા મહિમાને માટે, વધારે સારી સુખાકારી પ્રાપ્ત કરવાને માટે તૈયાર કરી રહી છે. જો આપણે પ્રભુના મહિમાને અર્થે દુઃખ સહન કરીશું, સંકટ સહન કરીશું, હાલેલુયા, આપણે ખરેખર ઈશ્વરના એ આશીર્વાદોનો અનુભવ કરી શકીશું જે પ્રભુએ તેના પર પ્રેમ કરનારા માટે તૈયાર કર્યા છે. હાલેલુયા. આજે રાત્રે પહેલી બાબત, જો તમે સંકટના સમયે ના હિંમત થઈ જાઓ તો તમારું બળ થોડું છે. એટલે પહેલામાં પહેલું તો સંકટ સહન કરવા માટે તૈયાર રહીએ. બીજી બાબત યાદ રાખીએ, ન્યાયી માણસના માટે ઘણા સંકટો આવે છે. તમે પ્રભુમાં છો તો સંકટો આવશે. ત્રીજી બાબત યાદ રાખીએ, હાલેલુયા, પણ યહોવા, યહોવા એ સર્વમાંથી તેને છોડાવે છે. તમે પ્રભુમાં છો, 7 વાર પડી જશો તો પણ પ્રભુ તમને બેઠા કરવા માટે સમર્થ છે. સંકટ આવ્યું, પડી ગયા, 7 વાર કેમ ના પડી જાઓ, પ્રભુ તમને બેઠા કરવા માટે તૈયાર છે. પ્રભુ તમારી સહાય કરવા માટે તૈયાર છે. સંકટ આવે છે ત્યારે પ્રભુ પર ભરોસો રાખીએ, પ્રભુ પર વિશ્વાસ રાખીએ. તમે ગમે તેવા પ્રશ્નોનો, સંકટોનો સામનો કરી રહ્યા હોય, આજે રાત્રે તમારા પ્રશ્નો, તમારી મુશ્કેલીઓ, તમારા સંઘર્ષોને પ્રભુના હાથમાં સોંપી દો. કોઈ વ્યક્તિ તમને સમજી શકે કે ના શકે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ નતા સમજી શક્યા, તમને ને મને પણ નહીં સમજી શકે. મારા ને તમારું જે સંઘર્ષ છે એ વ્યક્તિગત છે, અને પ્રભુનો ભય રાખીને મારે ને તમારે સંઘર્ષનો સામનો કરવાનો જ રહ્યો. પરંતુ એ સંઘર્ષનો, એ સંકટનો જ્યારે તમે સામનો કરી રહ્યા છો ત્યારે યાદ રાખીએ પ્રભુનું વચન, હાલેલુયા, જેમ હાલેલુયા પ્રભુ ઈસુ ખ્રિસ્તે જગત પર જય પ્રાપ્ત કર્યો છે, એવી રીતે પ્રભુ તમને અને મને પણ જય પ્રાપ્ત કરવા માટે સામર્થ્ય પૂરું પાડશે. પવિત્ર આત્મા આપણી સાથે છે, પવિત્ર આત્મા આપણને સામર્થ્ય પૂરું પાડે છે, પવિત્ર આત્મા આપણને આત્મિક બળ પૂરું પાડશે કે આપણે આપણા જીવનના દરેક સંઘર્ષ અને સંકટો ઉપર હાલેલુયા જય પ્રાપ્ત કરી શકીએ. પ્રભુ આ વચનો સમજવા માટે તમ સર્વને પુષ્કળ કૃપા પૂરી પાડે. જેઓ ઓનલાઈન જોડાયા છે એ સર્વ ભાઈ બહેનોને માટે પ્રભુનો આભાર માનું છું. પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદિત કરે. અને હાલેલુયા અમિતભાઈને માટે આભાર, વચનની તક આપી માટે આભાર માનું છું. સાથે 1 ડિસેમ્બરથી હું ન્યૂ કવનન મિશનના પેજ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંતો જે છે એ દ્રષ્ટાંતો ઉપર શિક્ષણ આપવાનો છું. તમે ચાહો તો ન્યૂ કવનન મિશનનું પેજ પણ તમે ફેસબુકમાં લાઈક કરી શકો છો, અને એ પણ સંદેશાઓ તમે સાંભળી શકો છો. પ્રભુ આપ સર્વને ખૂબ આશીર્વાદિત કરે. મારા માટે પ્રાર્થના કરશો. પ્રભુએ મને અને કુટુંબને કોરોનામાંથી અદ્ભુત રીતે બચાવી લીધા છે. પ્રભુનો આભાર પણ અમને વધારે પ્રાર્થનાની જરૂર છે. અમારા માટે પણ, અમારા પરિવાર માટે પણ પ્રાર્થના કરશો કે અમે અમારા જીવનથી પ્રભુના ઉદ્દેશને પૂરો કરી શકીએ, અમારા જીવન દ્વારા પ્રભુની સેવા વધુ ને વધુ થાય, અને અમે ઘણા બધા લોકોને પ્રભુની પાસે લાવી શકીએ. એક જ જીવનનો ઉદ્દેશ છે કે નાશમાં જતા લોકોને પ્રભુની પાસે લાવવા છે, લોકોને પ્રભુની સાચી ઓળખ કરાવી છે, અને એ માટે પ્રભુ અમારો ઉપયોગ કરે. પરિવાર તરીકે અમારા માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખશો. પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીએ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. હે અમારા જીવન પવિત્ર અને સામર્થી પ્રભુ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આજની પ્રભુ પિતા આ ઓનલાઈન પ્રાર્થના સંગતને તમે આશીર્વાદિત કરી, તમારા બાળકોની સાથે તમે વચનથી વાત કરી માટે આભાર માનીએ છીએ. પ્રભુ મને શરીરમાં થોડી તકલીફ છે, ખાંસી આવે છે, પણ તમે મને આજે આરાધના કરાવવામાં અને પ્રભુ તમારી કૃપાથી વચનની સેવા કરવામાં પણ કૃપા પૂરી પાડી માટે આભાર માનું છું. તમારું વચન કહે છે જો સંકટના સમયે અમે ના હિંમત થઈ જઈએ તો અમારું બળ થોડું જ છે,
પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે અમને સર્વને સંકટના સમયે દ્રઢ કરો, વિશ્વાસમાં મજબૂત કરો. ગમે તેવું સંકટ કે મુશ્કેલી આવે પણ અમે તમને વળગી રહીએ, તમારા પર વિશ્વાસ કરીએ, તમારા પર પ્રેમ કરવાનું ચાલુ રાખીએ, તમારી આજ્ઞાઓ પાળવાનું ચાલુ રાખીએ, તમારો ભય રાખવાનું ચાલુ રાખીએ. અને પ્રભુ ક્યારે પણ અમે તમારો નકાર ના કરીએ, અમારા કૃત્યોથી નહીં, અમારા શબ્દોથી નહીં, અમારા જીવનથી રહે. પ્રભુ અમે હંમેશા અમારા જીવન અને અમારી સેવા અને અમારી સાક્ષી દ્વારા પ્રભુ અમે તમારું નામ ઊંચું ઉઠાવીએ એવું તમે થવા દો. પિતા પરમેશ્વર, જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારી ઈચ્છાઓ પૂરી કરી, એમ અમે પણ આ જીવનમાં તમારી ઈચ્છાઓ પૂરી કરીએ. અને જે કામો તમને ગમે છે એ કામો અમે નિત્ય કરતા રહીએ એવું તમે થવા દો, મારી પ્રાર્થના છે. ફરીથી પ્રભુ પ્રેયર હોમના દરેક સભ્યને માટે આભાર માનું છું. દરેકને તમે પુષ્કળ આશીર્વાદિત કરો. આજે ઓનલાઈન જોડાયા તે દરેકને માટે તમારો આભાર. અમિતભાઈ, તેમના પત્ની અને બાળકોને માટે, તેમના કુટુંબને માટે આભાર. અને પ્રભુ પિતા, પ્રાર્થના કરું છું કે દરેકે દરેકને તમે પુષ્કળ આશીર્વાદિત કરજો, દરેકના જીવનથી તમારો મહિમા થાય. જે કોઈ વ્યક્તિ પ્રભુ સંકટ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે, તમે તેમને બળવાન અને હિંમતવાન કરજો. તમે તેમને પવિત્ર આત્માનું સામર્થ્ય આપજો, દુઃખ સહન કરવાની કૃપા આપજો, વિશ્વાસમાં ટકી રહેવાની કૃપા આપજો. અને તેમના સંકટનો અંત આવે અને પ્રભુ આખરે તમારા બાળકોનો વિજય થાય. શેતાન હારેલો છે પ્રભુ, જેમ તમે તેને વધસ્તંભ પર હરાવ્યો છે અને તેને જાહેરમાં ખુલ્લો કર્યો છે, તેમ તમારા બાળકોના પગ તળે તમે શેતાનને જલ્દી લાવી દો. અને પ્રભુ, તે હારેલો છે, હારેલો શત્રુ છે, અને પ્રભુ તમારા બાળકો જયવંત છે અને તમારા બાળકોને વિજયમાં તમે દોરી જજો એવી હું પ્રાર્થના કરું છું. આભાર માનું છું આજની આ ફેલોશીપને, આ ઓનલાઈન મીટિંગને તમે બ્લેસ કરી, આશીર્વાદિત કરી, માન મહિમા તમને હોજો. પ્રભુ ઈસુ નાઝારીના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળોને માન્ય કરો, આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીએ. ઓ આકાશ પણ અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં એ પૃથ્વી ઉપર, તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે, તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ ગુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને પવિત્ર આત્માની મીઠી મધુરીને અજાય બેવી સંગત આપણ સર્વની સાથે, વિશ્વભરમાં પ્રભુના લોકોની સાથે, ઇઝરાયલ રાષ્ટ્રની સાથે પણ હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો. આમેન, આમેન. પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદિત કરે. થેન્ક યુ. ગુડ નાઇટ. ગોડ બ્લેસ યુ.